वाली फिल्म शंकूस एंटरटेनमेंट की तरफ से तू तो गयो। तुषार भाई देश बुक थी तू तो गयो केवरी जर्नी जब एक बहुत सारी रिलीज 2014 में रिलीज थी देश बुक ये पछि ओके राधिका मैं शूट करी टाइप ये थोड़ा टाइम में रिलीज થશે અને હવે તું તો ગયો અને અત્યારે ઇન્ડસ્ટ્રીમાં બહુ પણ બહુ સારો ચાલી રહ્યો છે લાઈક ઘણી બધી ફિલ્મો બની રહી છે સારી ફિલ્મો બની રહી છે અને ઓડિયન્સ પણ મળી રહ્યો છે ગુજરાતી ફિલ્મ આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ ગુજરાતી ફિલ્મ્સ કે હા હવે ઓડિયન્સ આવે છે અને બેસ્ટ કામ આપે છે આ ફિલ્મમાં મારો કેરેક્ટર છે હર્ષ ઈશ્વરલાલ વારા જેને મારા ફ્રેન્ડ એચઆઈવી કહીને બોલાવતા હોય છે એક બિઝનેસમેન છે અને 28-30 વર્ષ સુધી એજનો કેરેક્ટર છે એટલે હવે લગ્ન કરવા જઈએ એના ફ્રેન્ડ્સ ઇન્સ્પાયર કરે છે અને પછી અમુક પેરેન્ટ ફ્રેન્ડ્સ મને રોકતા હોય છે એટલે એના માટે આખી ધમાલ છે અને ઘણી બધી સિચ્યુએશન એવી થાય છે કે જેમાં કોમેડી થાય છે સસ્પેન્સ થાય છે ધમાલ થાય છે જે ફિલ્મ અમે શૂટ કરીશું એને તમને તમારી મજા આવે તમારે આપકી કેરેક્ટર મારું નામ આયશા હે મૂવી એન્ડ મેં ફેશન ડિઝાઇનર રોલ પ્લે કર રહી હું ઉસમે જો કે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ લગતી હૈ યેટ બહુત જેન્ટલ હૈ અંદર સે ઉસે પ્યાર હો જાતા હૈ એક લડકે સે વો ચાહતી હૈ ઉસસે ઉસકી શાદી હો ઓર ઉસે ઝૂઠ બિલકુલ ભી બરદાશ્ત નહીં હોતા મેં અપને આપ સે અભી ભી રિલેટ કર સકતી હું રીઅલ લાઈફ ઓર કાફી એમ્બિશિયસ હૈ એન્ડ લવિંગ હૈ કેરિંગ હૈ પર ઝૂઠ બોલને વાલે કો માફ કરના થોડા મુશ્કિલ હૈ ઉસકે લિયે ઓર યે મેરા કેરેક્ટર आप ये फिल्म के लिए सिलेक्ट कैसे हुई ये फिल्म कैसे आई आपके पास ध्वनि को जैसे मैंने कहा कि मैं ध्वनि को काफ़ी टाइम से जानती हूँ काफ़ी टाइम डायरेक्टर है वो उनकी रोमांस कॉम्प्लिकेटेड देखने के बाद मुझे लगा अगर मैं गुजराती में डेब्यू करूँगी तो इनके साथ और फाइनली उन्होंने मुझे कहा कि अगर आपको ये करना है पहले तो गुजराती से सेकेंड 10 किलो कम करो दोनों किया सो आप देख रहे नतीजा अब मैं यहाँ पे हूँ एज अ लीड इससे पहले आपने टेलीविज़न किया है तो बॉलीवुड में जाने का कुछ फ्यूचर प्लान है जी हाँ बेसिकली यही एक रीज़न है कि मैं अपने होम टाउन अपनी जो जहाँ मैं पली बड़ी हूँ गुजरात से स्टार्ट कर रही हूँ अपना फर्स्ट डेब्यू यही उम्मीद के साथ कि मैं गुजरात को एक अच्छी एक्ट्रेस दूँ बेटर देन द बेस्ट मेरा बेस्ट रहेगा हर कोई इंसान दुनिया में बेस्ट होना चाहता है मैं भी यहाँ की बेस्ट एक्ट्रेस बनना चाहती हूँ वही मेरा टारगेट है ऑडियंस का दिल जीतना अच्छी एक्टिंग से उनको इम्प्रेस करना और अगर अच्छी रही तो बॉलीवुड इज़ नॉट फार और आपने जैसे कहा गुजराती सीखी है तो एक लाइन तो गुजराती में हमें तब कहो कि शू तब कहीं पूछो मैंने रिप्लाई गुजराती में आप सॉरी जवाब गुजराती में आप आ छोकरा के कितना हैरान करियो तुम हमें कौन ही वाली पहला तुषार एनी हैबिट है क्यों સોરી એની એક જ હેબિટ છે કે હું એને મળું છું ત્યારે એનો આજ જ્યારે આજે તો કહ્યું તો હા મને કહે છે કે હું બહુ માલ લાગે છે મેં કીધું હું મારો ફ્રેન્ડ છે એટલે તું બચી ગયો એટલે તું ના હોત મારો ફ્રેન્ડ તો આજે હું તને મારી નાખી હોત મેં 4 વર્ષથી ઓળખી છે એકબીજાને એટલે હું બચી ગયો હા બાર બાર બચી થઈ ગયો બસ તું તો ગયો ખાસ કરીને ફોટા કયા એંગલમાં છોકરીને વધારે પાડ્યા હજી પાડ્યા નથી હજી ફોટોગ્રાફીની ટ્રેનિંગ લઈ રહ્યો છું આપણે જે છે એ લોકો પછી પાડવાના છે બસ જોઈએ તમારી લાસ્ટ ફિલ્મ તો હિટ હતી આ ફિલ્મથી કેવી એક્સપેક્ટેશન છે એક્સપેક્ટેશન તો એ છે કે લાસ્ટ ફિલ્મ કરતાં બી વધારે હિટ થાય એઝ ફાર એઝ કેરેક્ટર ઇઝ કન્સર્ન્ડ મિનિમમ લેવલ પ્લેડ અ વેરી ફન લવિંગ કેરેક્ટર એટલે ફન લવિંગ ઇન ધ સેન્સ બહુ જ એનિમેટેડ આમાં બી એવું જ છે બહુ જ લાઉડ કેરેક્ટર છે અને એનું બહુ સ્પેસિફિક રોલ છે આ બધાનો કે એને કરવું બધું પણ ફાટે શક્તિ વધારે છે એટલે દરેક વખતે જ્યારે બી મૂવી વખતે નવો ટ્વિસ્ટ આવવાનો હોય ત્યારે સૌથી વધારે અસર એને થવાની એટલે એ પ્રમાણે ઇટ્સ ક્વાઇટ અ ફની કેરેક્ટર અને ધ્વની જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ હજી સુધી તો એ વેરી એક્ચ્યુઅલી મેં હું મળ્યો હતો રોંગ કોમ વખતે ત્યારે આઈ વોઝ ગોઈંગ ટુ ડુ ધ ફિલ્મ સમ ઓફ અ કેરેક્ટર પણ ત્યારે હું શૂટ
લીધે થઈ. સો દેન વી ઓલવેઝ સ્પોકન કે ભાઈ ક્યારે તો જોડે કામ કરશું. દિસ ફિલ્મ હેપન ઇન અ ગુડ ટાઈમ. અત્યાર સુધી રીલીઝ કર્યા છે, અમે રિહર્સલ પણ કર્યા છે. સો સ્લો રૂપ જ જોઈએ. બીજું વાત કરી છે आपके कैरेक्टर के बारे में. मेरे कैरेक्टर का इसमें नाम है राजवीर, और जिससे मैंने बताया कि सब लोग मूवी में सस्पेंस में रहेंगे कि ये इतना है इस कर क्या रहे हैं, क्योंकि मैं सबको ऑब्जर्व कर रहा हूँ मूवी के अंदर. और ऑब्जर्व करने के बाद एट द एंड सबको पता चलता है कि हाँ, ये बंदा इसलिए आया था और इसलिए हमारी बैंड लिया था. इस तरह से मेरा एक कैरेक्टर है और सबके साथ मैं हूँ और सबसे एंजॉय करता हूँ. लेकिन इसको बता नहीं मैं क्यों हूँ. उस तरह से मेरा कैरेक्टर फनी है, एक सस्पेंस वाला है. और सब साथ में मिलकर तू तो गए हो बस जोड़े हैं.